સુરતના કાપોદ્રામાં આવેલી ઉજ્જવલ સ્મોલ ફાઇનાન્સમાંથી લોન અપાના બહાને શ્રમજીવી મહિલાઓ પાસેથી ડોક્યુમેન્ટ લઈને તેના પર ખુદ લોન લઈને છેતરપિંડી કરતી સંગીતા પાટીલ નામની મહિલા વિરુદ્ધ 5,50,000ની લોન ઠગાઈની ફરિયાદ નોંધાતા પોલીસે આ મામલે ફરિયાદ નોંધી આરોપી મહિલાની ધરપકડ કરી છે. સુરતના વેડરોડ વિસ્તારમાં રહેતી વંદના નામની મહિલા લોકોના ઘરે મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જાન્યુઆરી 2019માં વેડરોડ વિસ્તારમાં જ રહેતી સંગીતા અનિલ પાટીલ આવી હતી અને વંદના તેમજ તેમના વિસ્તારની બહેનોને મકાન માટે લોન અપાવવાની વાત કરી હતી. સંગીતાએ આ બહેનોને કાપોદ્રામાં આવેલી ઉજ્જવલ સ્મોલ ફાઇનાન્સ બેંકમાંથી લોન અપાવવાની લાલચ આપી હતી. સંગીતાની વાતમાં આવી વંદના અને અન્ય 12 જેટલી મહિલાઓએ લોન મેળવવા માટે સંગીતાને ડોક્યુમેન્ટ્સ આપ્યા હતા. જોકે થોડા સમય બાદ તેમની લોન નામંજૂર થઈ હોવાનું કહીને સંગીતા ત્યાંથી જતી રહી હતી. એક મહિના બાદ બેંકમાંથી હપ્તાની ઉઘરાણી થતા શ્રમજીવી મહિલાને પોતાના નામ પર ₹15,000થી ₹50,000ની લોન લઈને સંગીતાએ વાપરી નાખ્યા હોવાનું માલુમ પડ્યું હતું. જોકે તેમના કાગળો પર સંગીતાએ લોન લઈને તેમની સાથે ઠગાઈ કરી હોવાની સામે આવતા વંદના મહાજને ચોકબજાર પોલીસમાં સંગીતા પાટીલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ફરિયાદના આધારે સંગીતા પાટીલની ધરપકડ કરી હતી અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે આ મહિલાએ અન્ય કેટલા લોકોના કાગળો લઈને તેમના નામે લોન લીધી છે તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. રેશમા કુંદનભાઈ જગતા ક્યાં આવ્યા છો અને શું કામ આવ્યા છો? અહીંયા ઓલી સંગીતાબેન છે ને એને ઉપર કેસ કરેલ છે એટલે આવ્યા છે. સંગીતાબેને શું કર્યું તમારી સામે? અમે છે ને લોન લીધી હતી એની પાસેથી, મારા છોકરાની બાદા હતી ને એના માટે. તો એને એમ કીધું હતું કે તમારી લોન નહીં થાય એવું તેવું. પછી મારા મમ્મીને કહેતી હતી એમ કે તમે બેસી જાઓ તમારા છોકરાને લઈને. એના ઉપર પણ લોન કરી લીધી, અમારા ઉપર ત્રણ લોન ચાલુ છે. એક અમારા ઘરે નોટિસ આવી ને અને પાછો હપ્તો લેવા આવ્યા ત્યારે ખબર પડી કે એક તો 25,000ની છે અને એક બીજી 30,000ની છે. હવે એ તો ખબર નહીં. હવે આ બેંકવાળા પણ કહે કે એક ઘરમાં બે લોન નથી થતી, આ લોકોને પણ કેવી રીતે બે લોન કરી એને પણ પૂછવું પડે ને. એને જ કાઢી નાખ્યા એટીએમમાંથી. એટીએમ પણ એની પાસે છે, કાગળ પત્ર બધા હોય ને કાગળો એની પાસે જ છે. અમારે આપ્યું જ નથી, અમને કીધું જ નથી કે તમારે એટીએમ આવ્યું કે નહીં આવ્યું, અમને કંઈ જ કીધું નહીં. મારું નામ અંજલિ નિર્મલ મિશ્રા છે. મારી સાથે એ બેન મારા લોન માટે મને કહેતી હતી લોન મળશે તમને, મોટી લોન કરી આપીશ એમ કહેતા હતા મને. તેમનો હસબન્ડ માંદો પડેલો ત્યારે મેં એને 60,000 રૂપિયા આપ્યું. એમ કરતાં કરતાં ધીરે ધીરે એને 4,80,000 રૂપિયા મેં આપી દીધા એને, બરાબર. પછી એ છે ને એક દિવસે 17 તારીખ ડિસેમ્બર મહિનાની 17 તારીખે મારા ઘરેથી 2,00,000 રૂપિયા ચોરી કરી ગઈ. મેં એને ફરિયાદ નાખવાનું કર્યું તો એ હું કીધું કે તમે ફરિયાદ નહીં નાખો, મેં મારું ઘર ગીરવે મૂકીને તને પૈસા પાછા આપી દેવા. એમ કરતાં કરતાં એ મહિનો કાઢી નાખ્યો. પછી એના ઘરે હું પૈસા લેવા ગઈ ને તો એની છોકરીએ મારા ઉપર કેસ કરી નાખ્યો. કે કેસમાં હું લખાવ્યું કે 15% વ્યાજે મને પૈસા આપેલા. અહીંયા પોલીસ સ્ટેશનમાં પણ કબલાત કરી છે કે 2,00,000 રૂપિયા મારા છોકરાએ ચોરી કર્યું એમ કીધું છે. જેમ કે એનો એ પોતે આવીને મારા ઘરેથી 2,00,000 રૂપિયા ચોરી કરી ગઈ. સંગીતા અનિલ પાટીલ બેંકની લોનનું એવું છે કે નાની નાની આ લેડીઝોને નાની નાની લોનો આપવા છે અને એ લોકોના હાથે દગેબાજી એવી કરી કે જાણે જળલક્ષ્મીમાંથી, ઉજ્જૈનમાંથી, સેન્ટ્રમમાંથી, સૂર્ય ઉદયમાંથી એ બધાની કંપનીથી લોન એ લોકોને અપાવવાની લાલચ આપે છે. અને જે રકમ બાકી હોય ને એ લોકોને હું કે આ રકમ ભરી દો તો તમને મોટી લોન મળી જાય. 40-50 હજારની આ લોકોની લોન થાય ને તો કસ્ટમરને હું કહે છે કે તમારી લોન પાસ જ નથી થઈ. નહીં તો પછી એ હું કહે છે કે જાણે તમારી લોન છે ને કેન્સલ થઈ ગઈ છે, સાહેબ લોકોએ કેન્સલ કરી નાખી છે. હા, કાર્ડ આપતા હતા, એટીએમ આપતા હતા. એ લોકોએ એટીએમ અને પિનકોડ નંબર એ લોકોને પૂછી લેતી હતી કે ભાઈ તારું પિન નંબર બતાવ. અને પિન નંબર બતાવે એ લોકો એટલે જઈને એટીએમમાંથી પૈસા કાઢી લાવતી હતી. આ લોકોને ત્યારે ખબર પડી જ્યારે એ લોકો પૈસા લેવા માટે સાહેબ લોકો જ્યારે હપ્તાના ટાઈમ આવ્યો ને હપ્તા લેવા માટે સાહેબો ફોન કર્યો ત્યારે એ લોકોને ખબર પડી કે મારા મારા તો પૈસા મેં લોન તો પાસ થઈ જ નથી તો અમે પૈસા હાના ભરીએ. અને બીજી વાત, લોકોને એવી રીતના પણ દગો આપતી હતી જાણે કે લોન પાસ થઈ જાય પછી કે ભાઈ મોટું વ્યાજ વધારે છે, આટલું બધું વ્યાજ છે તો તું પૈસા પાછા આપી દે, હું વ્યાજ ઓછું કરીને તને આ પૈસા આપી દઈશ પાછા. તે લોકોને મહિનો જેવો કાઢી નાખતી હતી અને વ્યાજના પૈસા પણ નહીં મળતા હતા અને વ્યાજ પણ નહીં મળતું હતું અને કહીએ જ નહીં લોકોને લેડીઝોના પૈસા. કમસે કમ બહુ લેડીઝો છે, આજે તો બહુ ઓછી આવી છે. 40-45 લેડીઝોનો ગફલો કર્યો છે આ.